અગત્યના સમાચાર મળી રહ્યા છે હળવદમાંથી. હળવદ મામલતદાર કચેરી ખાતે બિપોરજોઈ વાવાઝોડાને લઈ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય સહિતના એ બજરંગદળ દ્વારા શરૂ કરાયેલ રાહત રસોડા, ફૂડ પેકેટ તૈયાર કરાવતા સ્થળ, સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રી કનુભાઈ દેસાઈ અધિકારીઓ તથા આગેવાનો સાથે સમીક્ષા કરીને લોકોની સલામતી સુરક્ષાના મુદ્દે કોઈ પણ ચૂક ન રહી જાય તે જોવા વહીવટી તંત્રને સૂચન કર્યું હતું. સ્થળાંતર થયેલા લોકોની વિગત, સંચાર વ્યવસ્થા જળવાઈ રહે સાથે જ ઇલેક્ટ્રોનિક સપ્લાય પૂર્વ તથા રસ્તા બ્લોક ન થાય, આરોગ્ય સુવિધા ત્વરિત મળી રહે તે બાબતે સૂચના આપી હતી. શેલ્ટર હોમમાં તમામ પ્રકારની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ રાખવા પણ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ બેઠકમાં ઝીરો કેઝ્યુઆલિટીના અભિગમ સાથે કામગીરી કરવા તંત્રને આદેશ આપ્યો છે. બેઠકમાં પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, જિલ્લા કલેક્ટર જીટી પંડ્યા સહિત અનેક અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મયુર રાવળ, જીટીવી ન્યૂઝ, હળવદ. જે વધારે હોટસ્પોટ છે નવલખી બંદર છે, અને એનું જે ભયસૂચક આંક છે 10 બતાવેલો છે. તે સમયે આ બધા વિસ્તારમાંથી લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે, સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. અને હળવદ તો આ વિસ્તારનું એક અગ્રગણ્ય ખેતીવાડીનું ગામ છે, અને ખાસ કરીને અહીંના નાગરિકોએ જે રીતે તૈયારી કરી છે, રસોડું શરૂ કર્યું છે, અને બીજી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એની હોસ્પિટલ પણ તૈયાર છે. ત્યારે આ વિસ્તારના સર્વે કાર્યકરો અને અધિકારીઓને ખાસ સેવા માટે લીધો. સમગ્ર જિલ્લામાં કોઈ પણ આફત આવે, જરૂરિયાત હોય ત્યારે ગમે ત્યારે અમારા કાર્યકર્તા સાથે અમે કામ કરતા જોઈ. તંત્ર દોડે મારા 35 વર્ષના જાહેર જીવનમાં અત્યારનું જે વાવાઝોડું આવવાનું જે તૈયારી છે એ મેં પહેલી વાર જોઈ. તૈયારી એવી છે કે થાંભલા પૈડા પહેલાં થાંભલા ડખા કરે. અમારા એક કાર્યકર્તાએ કીધું, જોજો ઊંઘમાં થાંભલાની બાજુમાં થાંભલા ઉભા ન કરી નાખે. એટલે પૂરેપૂરી જે તંત્રની વ્યવસ્થા છે, કાર્યકર્તાની વ્યવસ્થા છે, પેકેજની વ્યવસ્થા છે, તમને નવાઈ લાગશે. લગભગ બધી જગ્યાએ 5-5, 6-6 હજાર પેકેજ પડ્યા છે. રસોડા છે ચાલુ, બધી સંસ્થાએ લિસ્ટ આપી દીધું કે 200 હાથો 300 હાથો છે. એટલે મને તો હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું, હનુમાન દાદા પાસે, કે વાવાઝોડું ન આવે.